દહેગામ શહેરના જાહેર રસ્તા ઉપર રખડતા ઢોરોનો ત્રાસ. દહેગામ શહેરમાં રખડતા ઢોરના ત્રાસ વધતા જતા જોવા મળી રહ્યો છે. તંત્રની લાપરવાહીથી જનતા મારે હેરાન પરેશાન થવાના અહેવાલો વધી જવા પામ્યા છે. જાણે કે દહેગામ શહેરનું કોઈ રણીધણી ન હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે અને દિન પ્રતિદિન શહેરના મુખ્ય માર્ગો ઉપર ગાયોના આતંકથી નિર્દોષ લોકો ગવાય છે. તેમ છતાં નગરપાલિકાના અધિકારીઓ, મામલતદાર, ચીફ ઓફિસર, ટીડીઓ તમાશાને તેડા આપતા હોય તેવું દેખાઈ રહ્યું છે. જ્યારે દહેગામ શહેરની નગરપાલિકા કુંભકરણ નિંદ્રામાં ઊંઘતી હોય તેવું જોવા મળી રહ્યું છે. તો જનતાનું કોણ? તારીખ 25/2/2023ની મોડી રાત્રે 9 વાગ્યાની આજુબાજુમાં હાર્દિક નરેન્દ્રભાઈ રાઠોડ ઉંમર 28, તેમના કાકાના દીકરા સૌર્ય અશ્વિનભાઈ રાઠોડ ઉંમર 8 વર્ષ દહેગામ સરસ્વતી સોસાયટીની આગળ જાદુગર જોવા માટે ચાલતા જઈ રહ્યા હતા. તે દરમિયાન બેફામ બનીને આવી રહેલી ગાય આ બંને ભાઈઓ ઉપર હુમલો કર્યો હતો, જેમાં હાર્દિકભાઈને છાતીની નીચે ક્રેક થઈ ગઈ અને સૌર્ય અશ્વિનભાઈને ડાબા હાથે પણ ક્રેક થયું હતું. તો શું આ રખડતા ઢોરને રોકવા માટે દહેગામના લાગતા વરખતા કર્મચારીઓની આંખો ખુલશે ખરી, કે પછી આવી રીતે એક પછી એક રખડતા ઢોરનો ભોગ બનતા જશે? આ રખડતા ઢોરને રોકવા માટે સરસ્વતી સોસાયટીના રહીશો ભેગા મળીને ભારે આક્રોશ વ્યક્ત કરે છે કે દહેગામ શહેરમાં દરરોજ મુખ્ય માર્ગ ઉપર ગાયનો ત્રાસ વધી જવા પામ્યો છે, તેમ કેમ કોઈ કાર્યવાહીની જ કરવામાં આવતી નથી એવી રજૂઆત શહેરની જનતા કરી રહી છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.